શહેરીજનોને સામૂહિક પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ. બીઆરટીએસના 13 રૂટ તેમજ સિટી બસના કુલ 43 ઉપર આશરે 2,25,000 લોકો મુસાફરી કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને 40%, સિનિયર સિટીઝનને 25%, અંધજનોને 100%, દિવ્યાંગોને 40%, સ્વાતંત્ર્ય સેનાનીઓને 100% અને મહિલાઓને 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત વિવિધ 21 કેટેગરીના મુસાફરો દિવ્યાંગ મુસાફરો જે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવે છે તેવા મુસાફરોને 100% રાહત અપાશે. સુરત સિટી લિંક લિમિટેડ બોર્ડની મિટિંગમાં બસ સેવામાં દિવ્યાંગ મુસાફરો કે જે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને મુસાફરીમાં 100% રાહત આપવાનું નક્કી કરાઈ ગયું છે. અધિકૃત કરાયેલા અધિકારીઓનું 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું સર્ટિફિકેટ અથવા સામાજિક ન્યાય અધિકારીઓના વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ઓળખ કાર્ડ રજૂ કરવાના રહેશે. રમીલાબેન યોગેશભાઈ પટેલ, જાહેર પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ વિવિધ 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને કે જે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100% માફી આપતા હતા અને સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસ અને સિટી બસ સેવામાં દિવ્યાંગોને 40% માફી આપે છે, જેથી મેં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કમિશનરશ્રીને આ દિવ્યાંગોને 100% માફી મળે તે માટેની રજૂઆત કરી હતી. તે અન્વયે તારીખ 8/10/21 રોજ મરેલ સિટી લિંકની બોર્ડ મિટિંગમાં સુરત શહેરમાં 40% દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને 100% માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લાભ મેળવવા માટે લાભાર્થીનું મની કાર્ડ બનાવવામાં આવશે અને તે માટે લાભાર્થીના જરૂરી આધાર પુરાવાઓ જેમ કે સિવિલ સર્જનનું સર્ટી અથવા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ કરેલ ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે, જેથી હાલ જે દિવ્યાંગતા ધરાવતા મુસાફરોને 40% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી રહ્યા હોય તેવા લાભાર્થીઓને 100% માફીનો લાભ મળશે. આ નિર્ણય કરવા બદલ હું સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ અને કમિશનરશ્રીનો આભાર માનું છું. રમીલાબેન યોગેશભાઈ પટેલ, જાહેર પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે વિવિધ 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય એમને 100% માફી મુસાફરોને આપતા હતા અને એ જ રીતે સુરત મહાનગરપાલિકામાં 40% દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને પાસેથી ફી વસૂલ કરવામાં આવતી હતી. એટલે ગુજરાત સરકાર જ્યારે ફ્રીમાં મુસાફરી કરાવે છે, ફરીથી લો બરાબર નહીં થયું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.